मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है। नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे स्वाध्यायमां 15મો दाखलो जोईए। 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ 1.0042 દબાણ કરે છે તો દ્રાવ્યનો મોલર દર કેટલું હશે? મોલર દર એટલે આપણે અણુભાર શોધવાનો છે, તો જે રકમમાં આપ્યું છે એ પ્રમાણે જોઈએ તો જલીય દ્રાવણ એટલે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ આપણને ખબર છે 1.0132। હવે જે દ્રાવણ બન્યું છે 2% દ્રાવ્ય ઓગાળવાથી જે દ્રાવણ બન્યું તે દ્રાવણનું બાષ્પ દબાણ આપ્યું છે 1.0012। આપણને વિદ્યાર્થી મિત્રો એ પણ ખબર છે શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય, શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય છે। બીજું દ્રાવ્યનું દર 2 ગ્રામ આપ્યું છે, 2 ગ્રામ દ્રાવ્ય આપણને આપ્યો છે, દ્રાવકનો અણુભાર પાણી 18 અને દ્રાવકનો દર 98, કારણ દ્રાવ્યનું વજન 2% કીધું આપણને, એટલે દ્રાવ્યનું દર 2 ગ્રામ તો દ્રાવકનું દર 100માંથી બાદ કરો તો 98, કારણ કે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટનો અર્થ થાય કુલ દર 100 થવું જોઈએ। આ બધી કિંમત આપણે રાઉલ્ટના નિયમમાં મૂકીએ તો P01 - P1 / P01 બરાબર N2 / N1, ફરી પાછું N2 / N1। જ્યારે અણુભાર શોધવાનો હોય ત્યારે આપણે છેદમાં દ્રાવકના મોલની સરખામણીમાં દ્રાવ્યના મોલને અવગણવાનું, જ્યારે આપણે અણુભાર શોધવાનો હોય ત્યારે। આથી N2 એટલે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર, છેદમાં N1 એટલે દ્રાવકનું વજન છેદમાં દ્રાવકનો અણુભાર, છેદનો છેદ ઉપર ગયો। હવે કિંમત P01 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 1.03 - દ્રાવણનું બાષ્પ દબાણ 1.004 / 1.03 બરાબર દ્રાવ્ય W2 (2 × M2 × 18 / 98), 2 એટલે દ્રાવ્યનું વજન, M1 એટલે દ્રાવકનો અણુભાર, W1 એટલે 98 દ્રાવકનું વજન અને દ્રાવ્યનો અણુભાર શોધવાનો, અને સૂત્રના કરતા બનાવીએ તો આપણને દ્રાવ્યનો અણુભાર 41.35 ગ્રામ પર મોલ મળે છે। સિમ્પલ વિદ્યાર્થી મિત્રો 2 માર્કનો દાખલો, 2% અબાષ્પશીલ દ્રાવ્ય કીધું એટલે દ્રાવ્યનું વજન 2 ગ્રામ, દ્રાવ્યનો અણુભાર શોધવાનો, દ્રાવક પાણી 98 ગ્રામ, એનો અણુભાર 18, દ્રાવણનું બાષ્પ દબાણ આપ્યું, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આપણને ખબર હોય શુદ્ધ પાણીનું, એની મદદથી આપણે દ્રાવ્યનો અણુભાર શોધી શકીએ। હવે આગળનો એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યનો દાખલો। હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે, આ બંને ભેગા કરવાથી આદર્શ દ્રાવણ બને, 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ આપ્યા છે, એટલે શુદ્ધ ઘટકોના બાષ્પ દબાણ આપણને આપી દીધા છે P01 અને P02। 26 ગ્રામ હેપ્ટેન અને 35 ગ્રામ ઓક્ટેન ધરાવતા મિશ્રણનું બાષ્પ દબાણ કેટલું? તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરળ દાખલો થઈ ગયો, બંને પ્રવાહી આદર્શ દ્રાવણ બનાવે, મિશ્રણનું કુલ બાષ્પ દબાણ શોધવું છે, તો બંનેના વજન આપ્યા, બંનેના અણુભાર ખબર પડી જાય અણુસૂત્ર ઉપરથી, તો બંનેના મોલ શોધવાના સૌથી પહેલાં। તો હેપ્ટેનના મોલ, તો વજન 26 ગ્રામ છેદમાં એનો અણુભાર 100 એટલે 0.26, ઓક્ટેનના મોલ તો એનું વજન 35 ગ્રામ છેદમાં એનો અણુભાર 144 એટલે એના મોલ મળી ગયા, એના ઉપરથી મોલ અંશ શોધી નાખ્યા, હેપ્ટેનના મોલ અંશ તો એના મોલ છેદમાં કુલ મોલ, ઓક્ટેનના મોલ અંશ તો એકમાંથી હેપ્ટેનના મોલ અંશ બાદ કરીએ તો આપણને ઓક્ટેનના મોલ મળી ગયા, મોલ અંશ મળી ગયા, વજન ઉપરથી મોલ સોઈડા, મોલ ઉપરથી બંનેના મોલ અંશ સોઈડા। હવે P1 = P01 × X1, તો હેપ્ટેનનું બાષ્પ દબાણ એટલે P1, તો P01 × એના મોલ અંશ, તો P01 એટલે શુદ્ધ બાષ્પ દબાણ આપ્યું છે 105.2 kPa / એના મોલ અંશ 0.458, આથી મને P1 મળી ગયું, હેપ્ટેનનું બાષ્પ દબાણ મળ્યું। એ જ રીતે ઓક્ટેનનું બાષ્પ દબાણ P2 = P02 × મોલ અંશ, P02 આપણને આપ્યું છે 46.8 kPa × 0.541, આ બેનો ગુણાકાર કરીએ તો આપણને 25.32 kPa। હવે બંનેના આંશિક દબાણ મળી ગયા તો આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરીએ, કુલ દબાણ એટલે બંનેના આંશિક દબાણનો સરવાળો। હવે વિદ્યાર્થી મિત્રો
आपने बन्ने ना बाष्प दबाण मिली गया, हेप्टेन नु बाष्प दबाण आयु, ऑक्टेन नु बाष्प दबाण आयु। हवे डाल्टन आंशिक दबाण ना नियम प्रमाण मिश्रण नु कुल दबाण बराबर पी वन वत्ता पी टू, बन्ने ना बाष्प दबाण नो सरवाळो, तो कुल दबाण आपने आटलू मिले। अथवा विद्यार्थी मित्रों बन्ने बाष्पशील प्रवाही हो तो राउल्ट नी आपणी पहली थियरी के पी टोटल बराबर पी जीरो वन वत्ता काउंस में पी जीरो टू माइनस पी जीरो वन इंटू एक्स टू, जे पहला लखो तेने बात करो, बीजो लखो एना मूल अंश। तो आ समीकरण की मदद थी पण विद्यार्थी मित्रों आ समीकरण की मदद थी पण तमे द्रावण कुल बाष्प दबाण शोधी सको छो, जे आपणे राउल्ट ने थियरी में सीखी गया पी टोटल बराबर पी जीरो वन वत्ता काउंस में पी जीरो टू माइनस पी जीरो वन इंटू एक्स टू। आ समीकरण की मदद थी पण द्रावण कुल बाष्प दबाण शोधी सको, अथवा तमने आ गणतरी करेली रीत जे छे एमां मोल सोईडा, मोल उपर थी मोलन सोईडा पछी बन्नेना आंशिक दबाण सोईडा ने आंशिक दबाणनो सरवाळो कर्यो तो मने कुल दबाण मळ्युं, अने आ समीकरण भी आ बन्नेना आंशिक दबाणना सरवाळा परथी साबित थयेलुं छे। एटले के आ तो आ रीतथी दाखलो गणो अथवा आ रीतथी कोई पण रीतथी दाखलो गणो, बन्ने रीतथी जवाब एक सरखो ज आवानो छे। हवे आगळ विद्यार्थी मित्रों स्वाध्यायनो 17મો दाखलो जोईए। पानीनुं बाष्प दबाण 300 केल्विन तापमाने 12.3 किलो पास्कल छे, तेना अबाष्पशील द्रव्यना एक मोलल द्रावण माटेनुं बाष्प दबाण गणो। एक मोलल आनी व्याख्या आपणे आवडवी जोईए, एक मोलल एटले एक मोल द्रव्य एक किलोग्राम द्रावकमां ओगाड़ेलो छे। फरी पाछुं एक मोल द्रव्य एक किलोग्राम द्रावकमां ओगाड़ेलो छे, आठी एक किलोग्राम द्रावक एटले पाणी, तो पानी एक किलोग्राम एटले एना मोल शोधीए, तो पानीना मोल एटले पानीनुं वजन छेदमां एनो अणुभार, एक किलोग्राम पानी एटले 1000 ग्राम छेदमां 18 बराबर 55.55 ग्राम पानीना मोल मने मिली गया। बीजो द्रव्यना मोल ए तो खबर ज छे, एक मोल द्रव्यना मोल छे एक, बन्नेना मोल मिली गया, एना उपरथी द्रव्यना मोल अंश शोधो, तो द्रव्यना मोल अंश बराबर एना मोल एक छेदमां कुल मोल एक वत्ता 55.55, तो द्रव्यना मोल अंश मिले 0.0178। हवे बाष्प दबाण राउल्टनी बीजी थियरी, अबाष्पशील द्रव्य पदार्थ ओगाड़ीए त्यारे पी जीरो वन माइनस पी वन छेदमां पी जीरो वन, अथवा तो पी जीरो एटले शुद्ध द्रावक, पी एस एटले सॉल्यूशन द्रावण बाष्प दबाण, तो पी जीरो वन माइनस पी वन छेदमां पी जीरो वन बराबर एक्स टू। एक्स टू एटले आपणने खबर छे सापेक्ष घटाड़ो द्रव्यना मोलंस बराबर होय, आपणे द्रव्यना मोलंस शोधी नाख्या। आठी शुद्ध द्रावकनु बाष्प दबाण आप्युं छे 12.3 माइनस पी एस एटले बाष्प दबाण द्रावण सॉल्यूशन शोधवानुं छेदमां शुद्ध द्रावक 12.3 बराबर 0.0178। आना उपरथी द्रावणनु बाष्प दबाण सामे लई गईए अने आने आ बाजू लावीए अने आने पेली बाजू लई गईए, तो शुद्ध द्रावणनु बाष्प दबाण आपणने मळे पी एस बराबर 12.08 किलो पास्कल। आम तमे पाणी 17મો एक्जाम्पल जे 2 માર્ક માટે છે, થિયરી દાખલો છે, થિયરી બેઝ સરળતાથી લખી શકાય। હવે સ્વાધ્યાયનો 18મો દાખલો 3 માર્ક માટે ખૂબ અગત્યનો છે। હવે વિદ્યાર્થી મિત્રો 18મો દાખલો 3 માર્ક માટે, અબાષ્પશીલ દ્રાવ્ય જેનું મોલર દર 40 ગ્રામ પર મોલ નું દર છે, જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે તો બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય છે। શું કીધું કે અબાષ્પશીલ દ્રાવ્યનું દર ગણવાનું છે અને કેટલો અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીએ કે જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે તેનું બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય છે, એટલે આપણે દ્રાવ્યનું વજન શોધવાનું છે। અબાષ્પશીલ એટલે રાઉલ્ટની બીજી થિયરી, પી જીરો વન માઇનસ પી વન છેદમાં પી જીરો વન બરાબર એક્સ ટુ, એક્સ ટુ એટલે દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ, દ્રાવ્યના મોલ એટલે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર, કુલ મોલ એટલે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર વત્તા દ્રાવકનું વજન છેદમાં દ્રાવકનો અણુભાર। વિદ્યાર્થી મિત્રો હેનરી અને રાઉલ્ટના નિયમમાં આપણે જોઈ ગયા કે જ્યારે આપણે દ્રાવક દ્રાવ્યનો અણુભાર શોધવાનો હોય ત્યારે છેદમાં જે દ્રાવ્યનું વજન હોય તેને આપણે અવગણીએ છીએ દ્રાવ્યના મોલને, પણ જ્યારે દ્રાવ્યનું પોતાનું વજન શોધવાનું હોય, કારણ કે આપણને ખબર છે દ્રાવ્ય ખૂબ ઓછા પ્રમાણમાં ઓગાળેલો હોય, તો દ્રાવ્યનું દર શોધવાનું હોય ત્યારે છેદમાં, આનો અર્થ એવો થાય એન ટુ છેદમાં એન વન વત્તા એન ટુ, એન ટુ છેદમાં એન વન વત્તા એન ટુ। હવે જ્યારે આપણે દ્રાવ્યનો અણુભાર શોધીએ ત્યારે એન વનની સાપેક્ષમાં એન ટુને અવગણીએ છીએ,
પણ આ કેસમાં આપણે દ્રાવ્યનું પોતાનું દર શોધવાનું છે જે ખૂબ ઓછો છે ત્યારે આપણે એને અવગણીશું નહીં. વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં એક જ વસ્તુ કહેવું, હેનરીનો નિયમ હોય કે રાઉલ્ટનો નિયમ હોય, દ્રાવ્યનો અણુભાર શોધવાનો હોય, દ્રાવકનો અણુભાર શોધવાનો હોય, દ્રાવકનું વજન શોધવાનું હોય તો તમારે દ્રાવ્યના મોલને અવગણવાના. પણ જ્યારે દ્રાવ્ય પોતાનું જ જો વજન શોધવાનું હોય જે ખૂબ ઓછો છે ત્યારે છેદમાં એનું વજનને અવગણવાનું નહીં. ઓકે, હવે બાષ્પ દબાણ ધારી લીધું કે શરૂઆતનું બાષ્પ દબાણ P01 હતું તો દ્રાવણનું કેટલું થયું, 80% જેટલું ઘટી ગયું. તો દ્રાવણનું બાષ્પ દબાણ P1 = P01 × 80%. કેવી રીતે? આ તો સિમ્પલ ફોર્મ્યુલા છે કે હતું કેટલું P01, તો 100 હોય તો કેટલું થાય છે P01, તો આપણી પાસે કેટલું ઘટે છે 80, એ કેટલું થશે તો 80 × P01 / 100, એટલે 100% કાઢી નાખીએ તો 100%, તો દ્રાવણનું બાષ્પ દબાણ જે P01 હતું એનાથી ઘટીને 0.8 થયું. ફરી પાછું આ કેવી રીતે આવ્યું? તો બાષ્પ દબાણ 100 હતું ત્યારે એનું બાષ્પ દબાણ P01 તો કેટલું ઘટ્યું? 80%. તો 80 એ કેટલું? તો 80 × P01 / 100, સાદુરૂપ આપીએ તો 0.8 P01 થાય દ્રાવણનું બાષ્પ દબાણ. કિંમત મૂકીએ P01 - 0.8 P01, આપણે દ્રાવણની કિંમત મૂકી P01 = W2, જે આપણે શોધવાનું છે. છેદમાં એનો અણુભાર આપ્યો 40, W2 શોધવાનો, છેદમાં એનો અણુભાર આપ્યો 40 વત્તા ઓક્ટેનનું વજન આપ્યું 114, છેદમાં એનો અણુભાર બી 114 જ થાય છે. આનો અણુભાર સિમ્પલ આની અંદર કિંમત મૂકી P01 - 0.8 P01 P01 = W/40, W/40 = 1. હવે આનો લસાઓ લીધો તો અહીંથી P01 કોમન કાઢ્યું તો 1 - 0.8 એટલે 0.2 P01, ને છેદમાં P01 એટલે ઉડી જાય. ફરી પાછું P01 કોમન કાઢ્યું તો 1 - 0.8 P01 P01 કૌંસની બહાર ઉડી ગયા તો 0.2 W/40, લસાઓ લઈએ તો 40 ઉપર એટલે W/40 / 40, એટલે એનું સાદુરૂપ પડ્યું આ થયું, 40 ઉડી જાય તો 0.2 W/40. હવે આને સામે ચોકડી ગુણાકારમાં સામે મૂકીએ તો 0.2 W/40 × 0.2 = 8 W. હવે આનું સાદુરૂપ આપીએ આથી આ W2, હવે આ 0.2 છે તેને આ બાજુ લઈ આવીએ તો 8 W - 0.2 W કોમન કાઢીએ તો 1 - 0.2, આથી 8 = 0.8 W, તો W = 10. તો કેટલો દ્રાવ્ય પદાર્થ ઓગારેલો છે આપણને અહીંથી જવાબ મળી જાય છે 10 ગ્રામ જેટલો દ્રાવ્ય. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ એક દ્રાવ્ય અબાષ્પશીલ દ્રાવ્ય છે જેનો અણુભાર છે 40, તેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગારવામાં આવે ત્યારે એનું બાષ્પ દબાણ 80% ઘટે. તો દ્રાવણ જે બન્યું તેનું બાષ્પ દબાણ જે હતું એના કરતાં 80% ઘટી ગયું, તો જે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું? 0.8 P01. અને આ સૂત્ર આપણે રાઉલ્ટનું છે એની અંદર કિંમત મૂકી એનું સાદુરૂપ આપ્યું તો આપણને દ્રાવ્ય પદાર્થનું વજન મળી ગયું 10 ગ્રામ. હવે સ્વાધ્યાયમાં 19મો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. 4 માર્ક માટેનો દાખલો છે, ખૂબ અગત્યનો છે. 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ 2.8 kPa છે. પાણીનું વજન આપ્યું, દ્રાવ્યનું વજન આપ્યું. આગળ જતાં 18 ગ્રામ પાણી દ્રાવણમાં ઉમેરવામાં, એટલે ફરી પાછું પાણી ઉમેર્યું ત્યારે નવું બાષ્પ દબાણ 298 કેલ્વિન તાપમાને 2.9 kPa થયું છે. એટલે બે કન્ડિશન આવી, આટલું 90 ગ્રામ પાણીમાં 30 ગ્રામ દ્રાવ્ય ઓગાળ્યો ત્યારે એનું બાષ્પ દબાણ આટલું, એ જ દ્રાવણમાં 18 ગ્રામ વધારે પાણી ઉમેર્યું એટલે નવું દ્રાવણ બન્યું તેનું બાષ્પ દબાણ આટલું. તો દ્રાવ્યનો મોલર દર અણુભાર ગણવાનો અને 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે મોલર દર ગણો, તો દ્રાવ્યના મોલ શોધીએ તો દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર, દ્રાવ્યનો અણુભાર આપણે શોધવાનો છે. દ્રાવ્યનું વજન છે 30, તો 30 છેદમાં એનો અણુભાર આપણે શોધવાનો. દ્રાવક પાણીના મોલ શોધીએ તો 90/18, 90 ગ્રામ પાણી કીધું, 90/18 એટલે 5 મોલ. હવે જે દ્રાવણ બન્યું તે દ્રાવણનું બાષ્પ દબાણ, તો એમ કહેવાયું P1 = 2.8 kPa. તો આપણે રાઉલ્ટનું સૂત્ર P01 - P1 / P01 = N2 / N1 / N2. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રની અંદર કિંમત મૂકી P01 દ્રાવણનું બાષ્પ દબાણ 2.8,
છેદમાં પી ઝીરો વન બરાબર એન ટુ દ્રાવ્યના મોલ ટી છેદમાં એનો અણુભાર. દ્રાવ્યનો અણુભાર શોધવાનો હોય, દ્રાવ્યનું વજન શોધવાનો હોય ત્યારે આપણે છેદમાં એન વનની સાપેક્ષમાં એન ટુને અવગણતા નથી. દ્રાવકના મોલ પાંચ વત્તા ત્રીસના છેદમાં એમ, જે આપણો અણુભાર શોધવાનો છે. પી ઝીરો વન માઇનસ બે પોઈન્ટ આઠ છેદમાં પી ઝીરો વન, ત્રીસના છેદમાં એમ લસાઓ, પાંચ એમ વત્તા ત્રીસ છેદમાં એમ. હવે આનું સાદુરૂપ, એમ એમ બંને ઉડી ગયા, આથી પી ઝીરો વન માઇનસ બે પોઈન્ટ આઠ છેદમાં પી ઝીરો વન, તો ત્રીસ છેદમાં પાંચ એમ વત્તા ત્રીસ. ચાલો પી ઝીરો વન આનો છેદ છૂટો પાડ્યો, પી ઝીરો વન છેદમાં પી ઝીરો વન એટલે ઉડી ગયું, એટલે એક માઇનસ બે પોઈન્ટ આઠ છેદમાં પી ઝીરો વન બરાબર ત્રીસ છેદમાં પાંચ એમ વત્તા ત્રીસ. ચાલો હવે આને આ બાજુ લાવીએ અને આને પેલી બાજુ લઈ ગઈએ, તો એક માઇનસ આખી રકમ પેલી બાજુ ગઈ, આખી રકમને આપણે પેલી બાજુ લઈ ગઈએ અને આ રકમ જે માઇનસ સાથે છે તેને આ બાજુ લાવીએ, તો એક માઇનસ ત્રીસ છેદમાં પાંચ એમ વત્તા ત્રીસ બરાબર બે પોઈન્ટ આઠ છેદમાં પી ઝીરો વન. હવે આનું સાદુરૂપ આપીએ તો પાંચ એમ માઇનસ ત્રીસ માઇનસ પ્લસ ત્રીસ એટલે લસાઓ લીધો, પાંચ એમ વત્તા ત્રીસ માઇનસ ત્રીસ એટલે એ કેન્સલ, તો ઉપર રહી ગયા પાંચ એમ છેદમાં પાંચ એમ વત્તા ત્રીસ. સો હવે આને ઉલટાવી નાખ્યું તો પી ઝીરો વન છેદમાં બે પોઈન્ટ આઠ એટલે આખી રકમ ઉલટાવી નાખી, પાંચ એમ વત્તા ત્રીસ છેદમાં પાંચ એમ. આ સમીકરણ નંબર એક. કંઈ કર્યું નથી વિદ્યાર્થી મિત્રો, રાઉલ્ટનો જે નિયમ હતો એની અંદર આપણે ફક્ત કિંમત મૂકી, પી ઝીરો વન માઇનસ પી વન છેદમાં પી ઝીરો વન બરાબર ડબલ્યુ ટુ છેદમાં એમ ટુ આખાના છેદમાં ડબલ્યુ ટુ છેદમાં એમ ટુ વત્તા ડબલ્યુ વન છેદમાં એમ વન, એમાં કિંમત મૂકી અને કિંમત મૂકી આપણે ધીમે ધીમે એનું સાદુરૂપ આપતા જ ગયા એટલે સમીકરણ એક આવ્યું, જે આપણે દ્રાવ્યનો અણુભાર શોધવાનો છે. હવે આ જ દ્રાવણમાં 18 ગ્રામ પાણી આપણે ઉમેર્યું, 18 ગ્રામ પાણી ઉમેર્યું એટલે દ્રાવણમાં પહેલેથી હતું 90 વત્તા 18 ઉમેરાયું છેદમાં એનો અણુભાર, એટલે હવે દ્રાવણમાં પાણીના મોલ જે પહેલાં 5 હતા તે હવે કેટલા થવાના 6, એટલે દ્રાવણમાં દ્રાવકના મોલ 6 થઈ ગયા. ત્યારે એ દ્રાવણનું બાષ્પ દબાણ વધીને કેટલું થયું, 2.9 કિલો પાસ્કલ થયું. એટલે ફરી પાછું રાઉલ્ટનું સમીકરણ એ જ લેવાનું ને એની અંદર કિંમત મૂકીએ. 18 ગ્રામ એટલે હવે પી ઝીરો વન માઇનસ પી વન છેદમાં પી ઝીરો વન બરાબર એન ટુ છેદમાં એન વન વત્તા એન ટુ. કિંમત મૂકીએ તો પી ઝીરો વન, હવે દ્રાવણનું બાષ્પ દબાણ થયું 2.9 કિલો પાસ્કલ છેદમાં પી ઝીરો વન બરાબર ત્રીસ છેદમાં એમ, દ્રાવ્ય તો એટલો જ હતો છેદમાં દ્રાવક વધી ગયો, જે પહેલાં 5 મોલ હતો તેને બદલે હવે 6 મોલ વત્તા દ્રાવક દ્રાવ્યનું વજન તો એટલું 30 છેદમાં એમ. હવે આને છેદ પાછો ઉપરની જેમ સાદુરૂપ આપ્યું તો પી ઝીરો વન છેદમાં પી ઝીરો વન એટલે વન માઇનસ 2.9 છેદમાં પી ઝીરો વન બરાબર લસાઓ લીધો, તો છેદનો જ બંનેના છેદ એમ કેન્સલ, તો 30 છેદમાં અને લસાઓ લીધો તો 6 એમ વત્તા 30 એનો એમ આનો એમ અણુભાર કેન્સલ. હવે આ પદને આ બાજુ લાવ્યા અને આ આખા પદને ડાબી બાજુ લઈ ગયા, આ બાજુ લઈ આવ્યા તો 1 - 30 છેદમાં 6 એમ વત્તા 30 બરાબર 2.9 છેદમાં પી ઝીરો વન લસાઓ લીધો, તો 6 એમ વત્તા 30 માઇનસ 30 એટલે કેન્સલ, તો ઉપર રહી ગયા 6 એમ છેદમાં 6 એમ વત્તા 30 અને ઉલટાવી નાખ્યું તો પી ઝીરો વન છેદમાં 2.9 બરાબર 6 એમ વત્તા 30 છેદમાં 6 એમ. સમીકરણ નંબર 2. હવે ઉપર સમીકરણ 1 અને 2 મેં રહ્યું એ બંને સમીકરણને આપણે ભાગવાનું, તો સમીકરણ 1ને 2 વડે ભાગો તો શું થશે, પી ઝીરો વન જે સમીકરણ હતું એને 2 વડે ભાગો તો 2.9 છેદમાં 2.8 બરાબર સમીકરણ 1 હતું કહ્યું તો પી ઝીરો વન છેદમાં 2.8 આખાના છેદમાં પી ઝીરો વન છેદમાં 2.9 છેદનો છેદ અંશમાં ઉપર ગયો તો 2.9 છેદમાં 2.8 બરાબર 5 એમ વત્તા 30 છેદમાં 5 એમ 6 એમ વત્તા 30 છેદમાં 6 એમ, અથવા આ બંને સમીકરણ તમે લખી શકો. હવે આગળ સાદુરૂપ આપીએ. હવે વિદ્યાર્થી મિત્રો, સમીકરણ 1ને સમીકરણ 2 વડે ભાગો એટલે મેથેમેટિક્સ સ્ટેપ થયું. હવે આનું સાદુરૂપ આપો, આ આખી તમને ઉપર લઈ જાઓ અને ગુણાકારમાં આ બાજુ મૂકો એટલે આખું સમીકરણનું સાદુરૂપ તમે આ રીતે આપી શકો અને આ સાદુરૂપની અંદર તમને એમ મળશે. એમ કેટલો મળશે? 23. ફરી પાછું સિમ્પલ આનું સાદુરૂપ કેવી રીતે આપ્યું તો 2.9 છેદમાં 2.8 એમના એમ રાખ્યા, આખા તમને ઉપર લઈ ગયા તો આનો શું કહ્યું, 6 એમ વત્તા 30 છેદમાં 6 એમ અને આ બાજુ આ એમ એમ કેન્સલ કરી નાખ્યા એટલે 6 જ રહ્યા બરાબર 5 એમ વત્તા 30 છેદમાં 5.
હવે 2.8 અને 6 આ ડાબી બાજુ છે એટલે ગુણાકારમાં આ બાજુ જાય એટલે 2.8 ગુણ્યા 6 ગુણ્યા કૌંસમાં 5m + 30 અને આ 5 આ બાજુ ગયો તો 2.9 ગુણ્યા 5 કૌંસમાં 6m + 30 અને એનું સાદુરૂપ આપો તો એમ મળે અને મિત્રો આ મેથેમેટિક્સ સ્ટેપ છે તમે કોઈ પણ રીતે આનું સાદુરૂપ આપી શકો સિમ્પલ ફોર્મ્યુલા છે એટલે આપણને દ્રાવ્યનો અણુભાર મળી ગયો પહેલું સ્ટેપ શું કર્યું ફરી પાછું દ્રાવ્ય આપેલો હતો દ્રાવકની અંદર 90 ગ્રામ પાણીમાં દ્રાવ્ય દાખલ કર્યો ત્યારે એનું બાષ્પ દબાણ હતું પછી એ જ દ્રાવણમાં ફરી પાછું પાણી વધારે ઉમેર્યું ત્યારે એનું બાષ્પ દબાણ આટલું થયું તો આપણે દ્રાવ્યનો અણુભાર શોધવાનો હતો બીજો દ્રાવણનું બાષ્પ દબાણ શોધવાનું છે તો સમીકરણ 1 અને 2 આવ્યા એમાં દ્રાવ્યનો અણુભાર મૂકવાનું તો કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકો તો આપણને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ મળી જાય દાખલા તરીકે સમીકરણ 1 P01/2.8 બરાબર 5m હતું તો એમની કિંમત 23 મૂકી દઈએ તો 5×23 + 30 / 5×23 હવે આનું સાદુરૂપ આપીએ તો P01 આપણને 3.53 કિલો પાસ્કલ મળી જાય વિદ્યાર્થી મિત્રો 4 માર્કનો ખૂબ મોટો દાખલો રકમ બી આપણે સમજી શકીએ સિમ્પલ હતી દ્રાવકનું વજન હતું દ્રાવ્યનું વજન હતું એમાં દ્રાવણ જે બન્યું એનું બાષ્પ દબાણ આટલું હવે એ જ દ્રાવણમાં પાણી વધારે ઉમેરવામાં આવે ત્યારે એનું બાષ્પ દબાણ આટલું તો દ્રાવ્યનો અણુભાર શોધો અને જે દ્રાવક હતું તે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ શોધવાનું હતું સરળ સિમ્પલ રીતે મેથેમેટિક્સ સ્ટેપ પર કેલ્ક્યુલેશન લાંબુ છે એટલે 4 માર્કનો દાખલો છે પણ સરળતાથી તમને બધા સ્ટેપ સમજ પડી જશે હવે આગળ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનો 20મો દાખલો ખાંડના 5% દ્રાવણથી નું ઠારબિંદુ 271 કેલ્વિન છે એટલે 5% દ્રાવણ બનાવેલું છે ખાંડનું તેનું ઠારબિંદુ 271 કેલ્વિન છે જો શુદ્ધ પાણીનું ઠારબિંદુ 273.15 કેલ્વિન હોય આપણે ખબર છે શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી બનેલા દ્રાવણનું ઠારબિંદુ ઓછું જો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠારબિંદુ ગણવાનું છે તો વિદ્યાર્થી મિત્રો 2 વસ્તુ અહીં આપણને કવર કરી છે 1 ખાંડનું દ્રાવણ છે તેનું ઠારબિંદુ આપ્યું 5% ગ્લુકોઝનું દ્રાવણ એનું ઠારબિંદુ શોધવાનું છે તો આપણે ખાંડના દ્રાવણની મદદથી આપણે પહેલાં KF શોધી નાખીશું કારણ કે બંને કેસમાં પાણી દ્રાવક માટે KFનું મૂલ્ય એક જ આવે તો ડેલ્ટા TF બરાબર આપણને ખબર છે T0F - TF એટલે શુદ્ધ દ્રાવકનું ઠારબિંદુ 273.15 -271 એટલે ડેલ્ટા TF મળી ગયો 2.15 કેલ્વિન હવે 5% ખાંડ એનો કે 5 ગ્રામ ખાંડ વત્તા 95 ગ્રામ પાણી 95 ગ્રામ એટલે એને કિલોગ્રામમાં ફેરવે એટલે 0.095 કિલોગ્રામ આથી ખાંડના મોલ વજન છેદમાં અણુભાર 5ના છેદમાં અણુભાર 342 એટલે ખાંડના મોલ મળી ગયા એના ઉપરથી ખાંડની મોલારિટી મળી તો ખાંડની મોલારિટી એટલે મોલ પ્રતિ કિલોગ્રામ ખાંડના મોલ મળેલા 0.0146 અને દ્રાવકનું વજન 0.095 તો મને મોલારિટી 0.1537 મોલ પ્રતિ કિલોગ્રામ મળી ગયું આથી ડેલ્ટા TF બરાબર KF × m તો KF બરાબર ડેલ્ટા TF/m ડેલ્ટા TF એટલે 2.15/0.1537 આથી એનું સાદુરૂપ આપે તો KF મને મળી ગયો 13.99 હવે આ જે KF આપ્યો આપણને એમ બી ખબર છે ડેલ્ટા TF બરાબર KF × m મેં એમ શોધી નાખી ખાંડ માટે ડેલ્ટા TF કિંમત મૂકી એમ મળી ગયો તો મને KF મળી ગયો અને એ KFનો ઉપયોગ ગ્લુકોઝ માટે કરું તો ગ્લુકોઝના મોલ તો વજન છેદમાં અણુભાર 5ના છેદમાં 180 એટલે ગ્લુકોઝના મોલ મળ્યા તો ગ્લુકોઝની મોલાલિટી ગ્લુકોઝના મોલ છેદમાં કિલોગ્રામ 0.0278/kg 0.095 આથી એની મોલાલિટી 0.2926 મોલ પ્રતિ કિલોગ્રામ મળી ગયું હવે ડેલ્ટા TF બરાબર KF × m તો KF આપો 13.99 આપણે મેળવી લીધો ગુણ્યા મોલાલિટી મેળવી લીધી તો ડેલ્ટા TF 4.09 કેલ્વિન આ તો ગ્લુકોઝના દ્રાવણના ઠારબિંદુમાં ઘટાડો આવ્યો તો ગ્લુકોઝના દ્રાવણનું ઠારબિંદુ કેટલું તો આપણને સૂત્ર ખબર છે કે ડેલ્ટા TF બરાબર T0F - TF તો T0F કેટલું T0Fને પેલી બાજુ લઈ ગઈએ તો ડેલ્ટા TFને આ બાજુ લાવીએ તો T0F 273.15 શુદ્ધ દ્રાવકનું ઠારબિંદુ માઇનસ ઠારબિંદુનો ઘટાડો 4.09 આથી ગ્લુકોઝના દ્રાવણનું ઠારબિંદુ 269.06 કેલ્વિન મળે સિમ્પલ વિદ્યાર્થી મિત્રો તમે બંને સમીકરણનો ગુણોત્તર લઈને પણ શોધી શકો
अथवा तो तमे एक द्रावण माटे Kf मेळवी लेव, ए किंमत बीजा द्रावण में मूको तो बीजा द्रावण ठार बिंदु घटाड़ो मळे, तो शुद्ध द्रावक नु आटलू हतू, आटलू घटी गयू एटले बाद करो तो जे द्रावण बन्यु एनु ठार बिंदु आटलू, जे आपणे सरळताथी शोधी शकीए। हवे पछीना विडियो में विद्यार्थी मित्रों स्वाध्याय 21 માં દાખલાથી આગળ વધીશું। દરેક વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છા, નમસ્કાર।